આણંદ જિલ્લાના રાધનપુર તાલુકાના જવંત્રી ગામ ખાતે શ્રી રામજી મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને લોકસભા ચૂંટણી 2024ને લઈને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સંમેલન અને મોદી પરિવાર સભા કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જાવંત્રી ગામમાં મોદી પરિવાર સભામાં ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાછલા 10 વર્ષમાં કરેલા કામોની માહિતી જાવંત્રી ગ્રામજનોને આપી હતી. આ તકે ભાજપ પ્રમુખ, રાધનપુર વિધાનસભાના સંયોજક, પાટણ જિલ્લા મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં મોદી પરિવાર સભામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને દેશમાં છેલ્લા 10 વર્ષથી ભાજપની અને મોદી સાહેબની સરકાર ચાલે છે. તમે જ એમને વોટ આપ્યા છે, તમે જ એમને આશીર્વાદ આપ્યા છે, એટલે તમે જે નિર્ણય લીધો એ યોગ્ય જ છે. એટલે અમે કંઈ તમને શિખામણ આપીએ અને તમે વોટ આપો એવું નથી. અમે ખાલી તમને યાદ કરાવવા માટે આવ્યા છીએ. તમે જે વોટ આપ્યા, તમે જે આશીર્વાદ આપ્યા, એની તાકાતથી કેટલા કામો થયા એ અમારા કરતાં વધારે તમે જાણો છો. આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી આવ્યું, આપણો વિસ્તાર લીલોછમ પડી થઈ ગયો. આપણે સૌને અહીંયા પીવાના પાણીની પણ તકલીફ હતી, એની જગ્યાએ આજે આપણા ખેતરોમાં નર્મદામાંનું પાણી ફરે છે. એ નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસ. હોસ્પિટલ જવું પડે અને 5-6 લાખ કે 7 લાખનું બિલ થાય તો ઘણી વખત એવું બને કે વડીલ હોય અને એ દવાખાને રિપોર્ટ કરાવે, ડૉક્ટરને પૂછે કે આનું ખર્ચ કેટલું આવશે, તો ડૉક્ટર કહે 7 લાખ રૂપિયા થશે. પછી કહે કે આ હું ના કરાવું ઓપરેશન તો શું થાય, તો એ કહે કે દાદા તમે 7-8 મહિના આ દુનિયામાં રહી શકશો. એટલે વડીલ શું કરે, ઘરે જોવે કે દીકરાની દીકરીના લગ્ન કરવાનો સમય થયો છે, આવક તો આટલી જ છે, જો આ ખર્ચ કરાવીશ તો દીકરાને ખેતર વેચવું પડશે અથવા તો દેવું કરીને પૈસા લેવા પડશે. એટલે એ ડૉક્ટરને કહે કે મને દવા આપો, રાહત રહેવી, મારે કંઈ કરાવવું નથી. જીવવાનું તો બધાને ગમતું હોય પણ પરિવારની ચિંતા કરે છે. તો એ વડીલની, એ દાદાની દીકરો બનીને ચિંતા નરેન્દ્રભાઈ કરે છે. એમને આયુષ્માન કાર્ડ આપ્યું, 5 લાખ ગુજરાત સરકાર અને બીજા 5 લાખ કેન્દ્ર સરકાર, એટલે 10 લાખ રૂપિયા સુધીનું ખર્ચ થાય તો એ નરેન્દ્રભાઈ ઉઠાવે. તો આ જે પીડા એમને વેઠેલી, એમને ખબર કે આ ગામડાની અંદર કેટલાય લોકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, એ પીડા જેને અનુભવી એટલે એમનું હૃદય. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.